नमस्ते बाल दोस्तों, आज आपणे ग्लोबल वॉर्मिंग नी असरो विषे भणीशुं। ग्लोबल वॉर्मिंग ने लीधे वनस्पतिनी उत्पत्ति, तेमनी वृद्धिनो समय अने आयुष्यमां फेरफारो आवी रह्या छे। पक्षीओनी अमुक जातिओ लुप्त थई रही छे, दाखला तरीके चकली अने गीध। हिमालयनी 2000 हिमनदीओ पीगळी गई छे। छेल्ला 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે। જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં તેની માત્રા ઓછી થઈ રહી છે। રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ, ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ। ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે। જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું છે। હિમનદી પીગળવાથી સમુદ્ર જળ સ્તર વૃદ્ધિ થઈ રહી છે। સમુદ્રકાંઠાના ધોવાણનું સ્તર વધી રહ્યું છે। તાપમાન વધતા માણસો ડિહાઈડ્રેશન અને કુપોષણનો શિકાર બનશે। ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે। શિયાળા અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતાઓ બદલાશે। ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેમી જેટલી વધતા જમીનની ખારાશ વધશે। ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા, યલો ફીવર, સ્વાઇન ફ્લુ વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે। માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઈન્સ ટાપુઓ, વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારો ડૂબમાં જશે। ગ્રીન પીસ સંસ્થા મુજબ ઈસવીસન 2100માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે। વૈશ્વિક તાપમાનના વધારાને લીધે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે। મધપુડા હવે નામશેષ થઈ રહ્યા છે।